બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે મફળીની આવકની શરૂઆત, વાહનોની લાંબી કતારો જોવા મળી. દિવાળી અને નવી ખેતીની તૈયારીઓ માટે ખેડૂતો પોતાનો પાક માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે, ત્યારે આજે માર્કેટિંગ યાર્ડ બહાર પણ વાહનોની લાંબી કતારો લાગી છે. તો 1100 થી 1400 સુધીના ભાલ મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વધુ વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકસાન જોવા મળ્યું છે, તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે. ત્યારે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ છે. આગામી તહેવારો, દિવાળી અને નવી સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંક્રમણ ઊભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટમાં પહોંચ્યા છે, જ્યાં ખેડૂતોને જેવી ક્વોલિટી કેવા મગફળીના ભાવ મળી રહ્યા છે, પરંતુ ગત સાલ કરતાં ઉત્પાદન ઓછું મળ્યું છે, જેને લઈને ખેડૂતોને નુકસાન પણ થઈ રહ્યું છે. હજુ પણ વધુ ભાવ મળે તેવું ખેડૂતોની આશા છે. હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક દિવસે ને દિવસે વધી રહી છે. તો આજે 800 કરતાં વધુ વાહનોની આવક થઈ રહી છે. આમ તો 1100 થી 1700 સુધીની પ્રતિમણે અગાઉ ભાવ મળી ચૂક્યા છે, ત્યારે આજે પણ સરેરાશ 1100 થી 1400 સુધી ભાવ મળી રહ્યા છે. તો હજુ તો વેચાણ ચાલુ છે, જેવા પાક તેવા ભાવ મળતા ખેડૂતોને હાલ તો કહી ખુશી ગમ, કહી ગમ જેવું, કારણ કે ઉત્પાદન ઓછું છે પરંતુ સામે ખર્ચ પણ વધી ગયો છે અને નરવવર લઈ જવાનો ખર્ચ પણ વધી રહ્યો છે અને સામે દિવાળી અને નવી સિઝનને કારણે ખેડૂતો પોતાનો પાક વેચવા મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી. આમ તો 1500 ઉપરાંત ભાવ પડે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. એક તો વરસાદના કારણે પાક પલળી ગયો છે અને વેચાણ અર્થે લેવામાં આવે તો ભાવ ખેડૂતોના પાકમાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તો સામે શરૂઆતથી મગફળીના ઓછા મળી રહ્યા છે. જો વધુ ભાવ મળે તો ખેડૂતોના તહેવાર સુધી રહી શકે તેમ છે. 200 થી 300 રૂપિયા વધુ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે, જેથી ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા. આ મગફળી અત્યારે બજારમાં લઈને આવ્યા છીએ. ભાવ અત્યારે જોવા પોષણક્ષમ ભાવો છે નહીં. અત્યારે આ મોંઘવારીના એટલે ખેડૂત એટલા બધા ખર્ચા લાગે છે, ટ્રેક્ટરના, લેબરના, એમાં સૌથી વધારે પાછું આ વખત અતિવૃષ્ટિનું વર્ષ એટલું બધું કઠિન વર્ષ કે ના પૂછી વાત. ઉત્પાદન પણ બહુ પુષ્કળ ઓછો ઓછી માત્રામાં થયેલું. હવે આ પરિસ્થિતિની અંદર ખેડૂતના ભાવ પોસાય એવા છે નહીં. સરકારશ્રી જો આમાં ધ્યાન દોરે અને સારા એવા ભાવ મળે, માર્કેટમાં સારી વ્યવસ્થા થાય ખેડૂતો માટે, તો બહુ સારું રહે. ખેડૂતો અત્યારે બહુ જ આ દિવાળીનો સમય છે, પૈસાની એટલી બધી નવી ખેતી વાવવાની, આ બધું જો ઝડપથી જેટલું થાય તો બહુ સારું. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ કિરીજી ગુરુ, શ્રી બળદેવ કિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ સુધી યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી,
મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461. રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. તો આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16/10/2024 ની રાત્રે. સ્થળ ખેતરવાળી મેરડી માતાજી પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16/10/2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી, મિત્રો, હું છું આપનો શંકરજીકાર ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16/10/2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનો મંદિરે. તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય માં મેલડી માં. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161.